અરે ગાવો ગાવો પ્રેમ સે ગાવો, ગાવો ગાવો પ્રેમ સે ગાવો, પ્રેમ સે ગાવો દિલ સે ગાવો, ¡Gracias!
Thank you.
ચંડી ચામુંડા માં શ્રી રાવડી માં
ખોડિયાર ભવાની માતા બ્રહ્માણી માતા માં કાળી માગલ મચરાણી માગા મહારાજ વડવાળા દે બાલગીરી બાપુ કાન ભારતી બાપુ લાલજી મહારાજ રામભાઈ ભાવેશ્વરી મૈયા રામ દાડા સૂર્યનારાયણ દેવ ઓ નમ પાર્વતી પતિ હર શિવાયો નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાયો જતા રાય શિવ
પૂજ્ય જયદીપગીરી બાપુને વિનંતી કરીશ, આપ મંચ ઉપર જઈ વ્યાસપીઠ ઉપર બિરાજમાન રતનબેનજીને સાલ ઉડાડી અત્રે વ્યાસપીઠનું સન્માન કરશો, અને ગિરીશ પરીનું પણ સાલ ઉડાડી સન્માન કરશે જયદીપગીરી બાપુ. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું. કબીર આશ્રમ લીમડીથી પણ ચરણદાસજી બાપુ પધારી રહ્યા છે. પૂરા માનપાન સન્માન સાથે ભવ્યાતિ ભવ્ય માહોલમાં શિવ સાનિધ્યમાં હૃદયથી નાગેશ્વર પરિવાર આપનું સ્વાગત કરે છે. પૂજ્ય જયદીપગીરી બાપુ વ્યાસપીઠ ઉપર બિરાજમાન રતનબેનજીનું સાલ ઉડાડી બહુમાન કરી રહ્યા છે, સાથે ગિરીશ પરીનું પણ તેઓ સન્માન કરશે. કબીરા કુવા એક હે પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ભયે, પાણી શબમે એક, એવા ભાવ સાથે સર્વમાં એક સમાનતાના દર્શન કરનાર કબીરજીના આશીર્વાદ લઈ આપણી વચ્ચે પધારેલ ચરણદાસજી બાપુનું પણ સ્વાગત છે, સન્માન છે. નાગેશ્વર પરિવારને વિનંતી કરીશ, અત્યારે ચરણદાસજી બાપુને સાલ ઓઢાડી સૌ વતી વહાલ મેળવશો. પૂજ્ય જયદીપગીરી બાપુ ચોટીલા ધામથી પધારેલ છે, ચરણદાસજી બાપુ કબીર આશ્રમ લીમડીથી પધારેલ છે. બંનેના આપણે નાગેશ્વર પરિવારને વિનંતી કરીશ, સાલ ઉઢાડી અત્રે એમનો વહાલ મેળવીશું. જોરદાર તાળીઓથી આપણે વધાવી લેશું. જયદીપગીરી બાપુ માં ચામુંડાનો ફોટો અત્રે વ્યાસપીઠ ઉપર અર્પણ કરી રહ્યા છે, એમના ભાવને પણ આપણે તાળીઓથી વધાવી લેશું. તારીખ 30/5/2019 ગુરુવારથી
શરૂ થયેલી આ જ્ઞાન ગંગા પતિત પાવની શિવપુરાણ મહાપુરાણ નાગેશ્વર દાદાના ચરણોમાં આજનો સાતમો દિવસ અને સાતમા દિવસે શુદ્ધ પાવન વાતાવરણમાં સંતોનું આગમન અમારા ઉત્સાહમાં વધારો કરી રહ્યું છે. વ્યાસપીઠ ઉપર સંતોનો ભક્તિભાવનો જ્ઞાનનો ત્રિવેણી સંગમ રચાઈ રહ્યો છે. ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટ પરથી આપણે એક વખત ભક્તિભાવ આપણો વ્યક્ત કરીશું. શિવની જ્યોતથી નૂર મળે છે, સૌના દિલને સરૂર મળે છે, જે કોઈ પણ જાય શિવના ચરણોમાં શાંતિની ઊંઘ એને જરૂર મળે છે, એવા ભાવ સાથેની આ શિવ કથા. જોરદાર તાળીઓથી વધાવશું. ચૈતીગીરી માતાજીને માં ચામુંડાનો ફોટો અર્પણ કરી રહ્યા છે, ત્યારે તાળીઓના ગડગડાટથી એમના ભાવને વધાવી લેશું. બોલો ચંડી ચામુંડા માત કી જય, કુળદેવી માત કી જય. યા દેવી સર્વભૂતેષુ માં ચામુંડ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. વા માં ભગવતીના આશીર્વાદ આપણને મળી ગયા છે, કબીરદાસજી મહારાજના આશીર્વાદ પણ આપણને મળી રહ્યા છે. તમામ સંતોનું ભક્તોનું અત્રે આ કથા મંડપમાં શિવના સાનિધ્યમાં આપ સર્વનું હૃદયથી સ્વાગત છે. મયુરપુરી મહેન્દ્રપરી એ માતાજીને રત્નબેનને સાલ ઉડાડી અને ગિરીશપરીને સાલ ઉડાડી સન્માન કરી રહ્યા છે. મયુરપરી મહેન્દ્રપરી એ મહારાજને પણ વિનંતી કરીશ, આપ ઝડપથી વ્યાસપીઠ ઉપર વધારી રતનબેનનું સાલ ઉડાડી સન્માન કરશો. કથાનો જ્યારે સાતમો દિવસ છે ત્યારે મને કહેતા પણ ખૂબ જ ગૌરવ થશે. ચરણદાસજી બાપુને વિનંતી કરીશ કે 5 મિનિટ અમને એમનો લાવો આપશે. અત્રે આપણી વચ્ચે પોતાનો કિંમતી અને અનમોલ સમય લઈ અને પૂજ્ય મહારાજ શ્રી પધારેલા છે. જ્યારે એમની વાણી સાંભળવી આપણા જીવનનો લાવો છે. બે હાથ ઊંચા જોરદાર તાળીઓથી આપણે સ્વાગત અભિવાદન કરી અને આશીર્વચનનો લાભ લેશું. બોલો સદગુરુ કબીર સાહેબ હરી જય. હેલો નમો સંત
શરણાગતિ સકલ પાપ હે બંદી જો કૃપાલુ પ્રભુ વિઘ્ન વિનાશક નામ અશરણ શરણ વંદ સબ વિધિ મંગલ ધામ સબ વિધિ મંગલ ધામ બોલીએ સદગુરુ દેવ કી જય રામચંદ્ર ભગવાન કી પરમ પિતા ભગવાન શ્રી શિવજીના પવિત્ર અલૌકિક ચરણોને વંદન કરી મા ભગવતી પાર્વતી દેવતાઈ શક્તિને વંદન છે. અત્રે વ્યાસપુત પર બિરાજમાન કથા વક્તાના પવિત્ર અને મંગલમય કૃપાને વંદન કરીએ. અત્રેથી પધારેલ સર્વાત્મ બંધુગણ, મારી માતાઓ, સંત સમુદાય, આવેલ મહાનુભાવો, સર્વભક્ત સમુદાય, શિવ ક્યાં નથી એક પ્રશ્ન કરો. શિવ ક્યાં નથી? સર્વત્ર શિવ શાસન છે. મંગળમય જ્યાં અવસર છે ત્યાં ભગવાન શિવજીનો પવિત્ર અને અલૌકિક નિવાસ છે. સાહેબ ફીજી ગયો, ફીજી તો ઘણા વર્ષો પહેલા. એટલે ભક્તોએ કહ્યું કે અહીંયા એક જંગલની અંદરમાં બહુ મોટું શિવાલય છે. એટલે મેં કહ્યું શિવાલય અહીંયા કોને બનાવ્યું? શિવાલય નહીં, એક 20 ફૂટ જેટલી મોટી ભગવાન શિવજીનું શિવલિંગ છે. મેં કહ્યું અહીંયા કેટલા વર્ષોનું કે અમને ખબર નથી, અમારે 50-60 વર્ષ અમારી પેઢી વીતી ગઈ. પણ શ્રાવણ મહિનામાં લોકો ત્યાં જઈને એ ઊંડાણ નીચે ઉતરવું, ઉપર ચડવું, એમ ડુંગરોમાં થઈને ડુંગરની ટેકરી પર જઈએ ત્યાં દૂરથી શિવલિંગ દેખાય છે. એટલે હું તમને કહું કે શિવ ક્યાં નથી? ભગવાન શિવજીની પૂજા બહુ જ સરળ છે. દુનિયામાં સૌથી સરળમાં સરળ પૂજા હોય તો ભગવાન શિવજીની. બહાર જાઓ, શ્રાવણ મહિનો છે, ઉપવાસ છે, દેવ મંદિર જઈ શકાતું નથી. કેવળ તમે ત્યાંથી નાનું શિવલિંગ જેવો પથ્થર લઈ એના ઉપર પૂજા કરો અને ભગવાન રાજી થઈ જાય. આટલા ભોળા તમારા શિવ ભગવાનની કથા મહત્વપૂર્ણ કથા છે. દુનિયામાં બધા દેવોની કથાઓ ચાલુ છે, પણ સૌથી ઉત્તમ, સરળ, સુખદાયી અને કલ્યાણમય કથા હોય તો ભગવાન શિવ. કારણ કે શિવ શબ્દ જ મંગળકારી છે. શિવ એટલે સુંદર, શિવ એટલે મંગળ,
શિવ એટલે સુખ, શિવ એટલે શાંતિ, અનેક શબ્દ અને અનેક સુખમય શબ્દની વ્યાખ્યાની સાથે ભગવાન શિવને આપણે કોટી વંદન કરીએ છીએ. વ્યાસપીઠ પર બિરાજમાન વક્તા શ્રી એમના શ્રીમુખથી ભગવાનનું દિવ્ય અને પવિત્ર ચરિત્ર આપને સંભળાવે છે. ચરિત્ર અપાર છે, અખંડ છે, અલૌકિક છે. સાત દિવસમાં કે પાંચ દિવસમાં પૂર્ણ થાય એવું નથી. વાંચો શિવપુરા, શિવની અનંત કથાઓ છે. દુનિયામાં સૌથી ભોળામાં ભોળા દેવ હોય તો ભગવાન શિવ સિવાય બીજું કોઈ ભોળું છે જ નહીં. તમારી પૂજા સ્વીકારે, બપોરે પૂજા જંગલમાં કરો તો સ્વીકારે, સવારે વહેલા ઉઠ્યા મોડા ઉઠ્યા તો પણ પૂજા કરો તો ભગવાન શિવજી તમારી પૂજા સ્વીકારે. ભગવાનના અનેક ચરિત્રો છે. શિવ ક્યાં નથી? શિવ સર્વત્ર છે. શિવ માને સુખ, શિવ માને મંગળ અવસર, શિવ માને સત્ય. ભગવાન શિવજીનો એક અલૌકિક શાસન જે છે, ચાહે દીકરી પૂજે, ચાહે દીકરાઓ પૂજે, ચાહે બાલવૃંદ પૂજે, સર્વની પૂજા સ્વીકારે એ ભગવાન શિવજીની પરંપરા છે. તમે બધા બહુ જ ભાગ્યશાળી છો કે તમને ભગવાન શિવ ચરિત્ર અને ભગવાન શિવજીના અલૌકિક એવા ચરિત્ર શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. જગતમાં માનવાનું કે ઘરમાં અલૌકિક અઢળક મિલકત છે. ઘરમાં સુંદરમાં સુંદર ઘર સજાવેલું છે, પણ આ કથા નથી. કથા તે છે, કોઈ દૈવી મહાત્માના, કોઈ દૈવી દીક શક્તિના મુખમાંથી ભગવત ચરિત્ર શ્રવણ કરવા મળે, શિવ ચરિત્ર શ્રવણ કરવા મળે, એ સૌથી ઉત્તમો ઉત્તમ સમય તમારી જિંદગીનો છે. જીવનનો કોઈ પૂછે કે જીવનનો સૌથી ઉત્તમ સમય કયો, તો જિંદગીનો સૌથી ઉત્તમો ઉત્તમ સમય તે ભગવત ચરિત્ર શ્રવણ કરવા, ઈશ્વરીય ચરિત્ર શ્રવણ કરવાથી આત્માની મુક્તિનું સાધન થાય છે, આત્મા શુદ્ધ બને છે. જેમ શરીરના મેલને જળ દૂર કરી શકે, તેમ અમૃતમય વાણી તમારા અંદરના મેલને દૂર કરવા. આપણી અંદરમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, વાસના, નિંદાઓ આ બધાનો એક મળ અંદરમાં એકત્ર થયો છે. આ મેલ ધોવો હોય તો ભગવત ચરિત્ર શ્રવણ કરો, શિવ ચરિત્ર શ્રવણ કરો. અને જે કોઈ પુરુષ નારી આ ચરિત્રનો લાભ લે છે એના ઉપર તમારો મારો ધજાવાળો તમારા બધા ઉપર અમિત દ્રષ્ટિ કરે છે. એમની આંતરિક દિવ્ય શક્તિ તમારા હૃદયને પ્રબળ સુખ આપે, પરમ શાંતિ આપે એ ભાવની સાથે બધી દીકરીઓ દીકરા બધાને મારો તમારો ઈષ્ટ તમને બધાને સુખ આપે, શાંતિ આપે, ધર્મ આપે, યશ આપે એટલા વચનોની સાથે વાણીને વિરામ કરતા બધા જ ભક્તોને મારા દૈવી વંદન છે. ધન્યવાદ. ભુવાજી દેવશીભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. તાળીઓના ગડગડાટ સાથે આપણો આનંદ વ્યક્ત કરીશું.
આજ આનંદ, આજ ઉછળંગ, આજ નયન માને આજ આપણા આંગણે પધાર્યા મોંઘેરા મહેમાન, હૃદયથી અર્પીએ સ્નેહ શિવ પ્રસાદી અને શાલવતી વાલ દ્વારા દેવશીભાઈનું સન્માન. ખૂબ ખૂબ આભાર એવા લક્ષ્મણભાઈ દેવશીભાઈ વાટકાનું આપણે ઘનશ્યામભાઈને વિનંતી કરીશ. ઘનશ્યામભાઈ, આપ નાગેશ્વર મંડળ વતી એમને બિરદાવશો. જોરદાર તાળીઓથી આપણે આપણો હરખ વ્યક્ત કરીશું. ખૂબ ખૂબ આભાર. અને છેલ્લી જાહેરાત કરવા ચાહીશ કે શિવલિંગનો ચડાવો બેનજી કાલ લગભગ 82,000 હતો, એ રામ ભરોસે 91,000 સુધી પહોંચે છે. જોરદાર તાળીઓથી વધાવી લેશું. એ રામ ભરો છે, એમનું ધન ધન્ય થવા તરફ જઈ રહ્યું છે. હજી પૂરી શ્રદ્ધા છે બેનજીનું પાવન, જ્યારે જ્ઞાનવાણી વહેતી હોય ને અહીં પાવન વાતાવરણ બંધાતું હોય ત્યારે આજ કથા, આજનો અલ્પ વિરામ થાય કથાનો ત્યાં સુધીમાં એમાં ચડાવો થશે. વિશ્વકર્મા દાદાની મૂર્તિ જે સ્થાપિત થવાની છે એનો ચડાવો 11,000 રૂપિયા પંચાલ પ્રકાશભાઈ વિનોદભાઈ તરફથી છે. જોરદાર તાળીઓથી એમને પણ આપણે વધાવી લેશું. યમદેવની મૂર્તિ, આપણા જીવને જેની સાથે સંબંધ છે એવા યમરાજની મૂર્તિનું અહીં સ્થાપન થશે. એ પણ એક ગૌરવપૂર્ણ, માથું નમાવી આપણે પાવન થઈ શકે યમદેવની મૂર્તિમાં ચડાવો હજુ બાકી છે. કથામાં આજની કથાનું અલ્પ વિરામ થાય તે પહેલાં એમાં પણ નામ આવી જશે. પૂરી શ્રદ્ધા છે. વરુણદેવની મૂર્તિમાં પણ ચડાવો બાકી છે. ગૌમુખી શ્રી લુહાર સુથાર ગુર્જર સમાજ સેવાના તમામ સભ્યો તરફથી આવે છે. હનુમાનજી દાદાની મૂર્તિ 11,000 રૂપિયા કેતનભાઈ અમૃતભાઈ પીઠવા તરફથી છે. જોરદાર તાળીઓથી વધાવી લેશું. એમાં પણ હજુ વધારો થાય એવી પૂરી શ્રદ્ધા છે. શીતળા માતાની મૂર્તિ જે જગદંબાના અહીં બેસણા થવાના છે, સ્વર્ગસ્થ ધ્રુવ અલ્પેશભાઈ મકવાણા તરફથી, હસ્તક ભાઈલાલભાઈ તરફથી છે. બળિયાદેવની મૂર્તિમાં ચડાવો બાકી છે. અને જે આરતીનું ગૌરવ લઈ શકીએ, જે જ્યોત અહીં નાગેશ્વર ડાડો ખુદ બિરાજવાનો છે, એ અહીં બિરાજમાન થાય, મંત્રોક્ત સાથે એમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય અને પછી એની પ્રથમ આરતી થાય, એનું ખૂબ જ ગૌરવ હોય છે. અને એ આરતીનો, પ્રથમ આરતીનો ચડાવવો પણ હજુ સાવ બાકી છે. આપ આપની ઈચ્છા પ્રમાણેનો એમાં રકમ લખાવી એની પણ શરૂઆત કરી શકો છો. કથામાં લઘુરુદ્ર યજ્ઞમાં બેસવા માટે મુખ્ય પાટલો 5100 રૂપિયા સ્વર્ગસ્થ લાલજીભાઈ પ્રભુદાસભાઈ મગવાણા તરફથી લખાવેલ છે. એમને તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. લક્ષ્મણભાઈ દેવશીભાઈ ભાટકા તરફથી 15,000 રૂપિયા હનુમાન દાદાની મૂર્તિ માટે બોલવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવી લેશું. ખૂબ ખૂબ આભાર. હવે કરબદ્ધ પ્રાર્થના નાગેશ્વર મંડળ વતી માતાજી આપ શરૂ કરીશું. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયંતિ યોગિનઃ કામદે મોક્ષદં ચૈવ. ઓમકારાય નમો નમઃ. ઓમકારાય નમો નમઃ. કબીર કહે કમાલ કો દો બાતા સિખ લઈ, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન દે. કબીર કુવા એક હૈ ઓર પનિહારી અને બરતન સબ કે ન્યારે ભય પર પાણી સબ મે. બોલો સદગુરુ કબીર સાહેબ ની, રામચંદ્ર ભગવાન નાગેશ્વર મહાદેવ ભાઈ સબ સંતન ચંડી ચમુંડવાત. પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા, શ્રી સદગુરુ ભગવાનના આશીર્વાદ. મોઢે બોલું માં અને મને હાચે નાનપણ હા ભરે, પછી મોટપ તણી બધી મજા મને કડવી લાગે. કાગડા જે જોગ માયા મણિદીપમાં નિવાસ કરે છે, ભગતોના ધાયરા કામ કરે છે, એ આધ્યા શક્તિ રાજમાન રાજેશ્વરી ભગવતીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. બોલો કુળદેવી માતની જય. પરમ્બા પરમેશ્વરી જગદંબાના ચરણોમાં નમન. અને જે આપણે સાનિધ્ય પ્રાપ્ત થયું છે, ચપટી ભભૂત મેહ ખજાના કુબેર કા, અને દયાળુ દેવ એવા ભગવાન મહાદેવ નાગેશ્વર દાદાના સાનિધ્યમાં દાદાના મંદિરના નિર્માણ અર્થે અહીંયા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવેલું છે. નાગેશ્વર દાદાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. બોલો નાગેશ્વર મહાદેવ. અને બાજુમાં બિરાજિત વજા ભગત, દેને કો દે ટુકડા લેને કો હરિનામ,
અને ગાયોના રૂવે રૂવે દેવ અને ગાયોની જેને સેવા કરી અને જેને ભૂખ્યાને ભોજન કરાવ્યા એવા આપણા ગુજરાતનું ઘરેણું વજા ભગતની મઢુલી બાપાના ચરણોમાં પ્રણામ. જોરદાર તાલી વજા ભગત માટે થઈ જાય ભાઈ. ત્યારબાદ આ વિસ્તારમાં જે પણ કોઈ દેવી દેવતા બિરાજમાન છે બધાને આપણા પ્રણામ છે. અને નાગેશ્વર દાદાના દરેક ભક્તો જેને આવો સદવિચાર આવ્યો, આ કથાનો સદવિચાર અને ભગવાન મહાદેવની આ પાવન કથાનું આયોજન કરવામાં આવેલું છે એવા નાગેશ્વર દાદાના દરેક ભક્તો માટે જોરદાર તાળી થઈ જાય. દરેક મિત્ર મંડળ, દરેક ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આમાં જેનો જેનો સહકાર છે કથાની અંદર અને મંદિરના નિર્માણ કાર્યમાં, જે જે દાનદાતાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે, પંચી પાણી પીને જઈ ઘટે ને સરિતા નીર ધર્મ કીએ ધનના ઘટે સહાય કરે રઘુવીર એવા દરેક દાનદાતા વીર ભામાશાઓ જોરદાર તાલી બધા દાનદાતાઓ માટે થઈ જાય. બાપ જાજુ આપે મારી જોગ માયા ને ભૈરા રાખે ભંડાર એવા ભગવતીના ચરણે પ્રાર્થના કરીએ ભાઈ. અને ત્યારબાદ અહીંયા મારા ગુરુ મહારાજ અને મારી ભગવતી પરમ્બા પરમેશ્વરી જોગ માયા કે જેના આશીર્વાદથી નાની ઉંમરે આ વ્યાસપીઠ મળી અને મારા જેવા એક કાચના મોતી ઉપર મારી માં ભગવતી અને ગુરુ મહારાજ અને સંતોની કૃપા ઉતરી અને અહીંયા દાદાના સાનિધ્યમાં 218મી કથા ચાલે. જોરદાર તાલી મારા ગુરુદેવ માટે થઈ જાય. બોલો રામા પીરન શ્રી લાલજી મહારાજ રામબાઈ માં. અમારી ગુરુ પરંપરા લાલજી મહારાજની જગ્યા સાયલા ભગતના ગામ મારા કોટી કોટી પ્રણામ છે. અને ત્યારબાદ આપ સૌના ગુરુદેવના ચરણોમાં મારા પ્રણામ છે. અને ત્યારબાદ હમણાં જ આપણે જેમની દિવ્ય વાણીનો લાભ લીધો અને જેમનું આપણને સાનિધ્ય પ્રાપ્ત થયું છે એવા લીમડીથી પધારેલા પરમ વંદનીય શ્રી ચરણદાસજી મહારાજના ચરણોમાં પ્રણામ. જોરદાર તાલી પૂજ્ય મહારાજ શ્રી માટે થઈ જાય. ચોટીલા ડુંગર માં ભગવતી માતા ચામુંડા દેવી દયાળી મારી ભગવતી ચામુંડાના મંદિર હતી પણ જે મારા શ્રી પધાર્યા એમને પણ ખૂબ ખૂબ સ્વાગત. જોરદાર તાલી મારા શ્રી માટે થઈ જાય. અને ત્યારબાદ એવો મારો પરિવાર માતા ભગવતી માં બ્રહ્માણી અને જે પરિવારની હું દીકરી બની એવા નાગરદાસ રામજીભાઈ પીઠવા પરિવાર અમારે જયાબા. જોરદાર તાલી પીઠવા પરિવાર માટે થઈ જાય. એવો ને એવો બીજો પરિવાર અમારે વઢવાણથી દાવડા પરિવાર વર્ષની શરૂઆતમાં પહેલી કથા અમારે વઢવાણમાં દાવડા પરિવારના આંગણે હોય એવા અમારે ભાનુબેન ચીમનલાલ દાવડા પરિવાર. જોરદાર તાલી દાવડા પરિવાર માટે. અને ત્યારબાદ જે મહેમાનો આવ્યા છે જે હેલ ભરી ને હું તો હાલ ઉતાવળીને અંતરમાં હરખ નમાય મારા ઘરે મહેમાન આવ્યા છે ભાઈ. જે મહેમાનો શિવ કથામાં પધાર્યા છે અત્યારે કોઈને ટાઈમ નથી એક સેકન્ડનો એક ઘડીનો ટાઈમ નથી હોતો ભાઈ પણ ધન્યવાદ છે કે આજે સમય લઈ અને મારા મહાદેવની કથામાં આવ્યા છે. જોરદાર તાલી બધા માટે થઈ જાય ભાઈ. આપ સૌને મારી માતાઓ બહેનો મારા ભાઈઓ વડીલો નાના નાના બાળકો બધાને આ દીકરીના ઓમ નમઃ શિવાય. અને અહીંયા કથા તરફ આજની પાવનકારી મંગલમય ગાથા તરફ આપણે જઈ રહ્યા છે ત્યારે વારે વારે કહું એમ મન અહીંયા શરીરથી તો બધા બેઠા છીએ પણ મન કેટલા ના છે અહીંયા. આ મન બહુ ખતરનાક છે ભાઈ. અને ગમે ત્યાં જાવ હોય તો વાહનની જરૂર નથી પડતી, દોડું જાય. અને મોરબી જાવ હોય તો વાર ન લાગે, રાજકોટ જાવ હોય તો વાર ન લાગે, અને લીમડી આટો મારવો હોય તો વાર ન લાગે, અને મૂડી જાવ હોય તો વાર ન લાગે, અને જામનગર જાવ હોય તો વાર ન લાગે. અને વાહનમાં બેવું જ ન પડે, પતંગિયાની જેમ દોડાદોડ કરે છે એવું આપણું ખતરનાક આ મન છે ભાઈ. અને આ મનને કથા જલ્દી ન પચે અને સત્સંગ જલ્દી ન પચે અને હરિરસ જલ્દી ન પચે પણ હમણાં જો કોકની લ પાલતી થાય તો આ મનુભાઈએ ટ્રેક્ટર લીધું હપ્તા સીના ભરશે. અમુક અમુક તો બે બે કલાક સાંભળીને આવે પછી હું થયું તું પછી હું થયું તું આખો મામલો જાણીને આવે કે હકીકતમાં ડિટેલ શું હતી એમ. અહીંયા કાંઈ બેવાની સગવડ ન હોય, કાંઈ જ વ્યવસ્થા ન હોય તો પણ એટલે આપણું મન આવું ચંચળ મન છે બાપ એને કથા તરફ લઈ આવીએ. અને ભાવશે કથા તરફ ભગવાન મહાદેવનું સ્મરણ. ગઈકાલે આપણે કથાના પ્રસંગોમાં શ્રવણ કર્યું ભગવાન શિવ માતા પાર્વતી કાર્તિક સ્વામી પુત્ર છ માતૃકાઓ અને એ દિવ્ય કથા કાર્તિક સ્વામીના પ્રાગટ્યની આપને શ્રવણ કરાવી. આગળ જતા શિલાદ નામના ઋષિ તપ કરે અજન્મા પુત્ર આવે નંદિકેશ્વર. બોલો નંદિકેશ્વર ભગવાન
અને ભગવાન મહાદેવે નંદીકેશ્વર ભગવાનને પોતાનું દિવ્ય સ્થાન આપી અને કૈલાસની અંદર સ્થાન આપ્યું છે એવા નંદીકેશ્વર ભગવાનની કથા કાલે આપણે શ્રવણ કરી. આગળ જતા બિલ્વ વૃક્ષની કથા, બિલીપત્રનો મહિમા, રુદ્રાક્ષનો મહિમા અને ત્યારબાદ ભગવાન ગજાનન ગણપતિ મહારાજ દાદાની પધરામણી. આપણે કાલ ગણપતિ બાપા આવ્યા હતા ને, બધાને લાડવા મળ્યા. કેટલાને મળ્યા? હાથ ઊંચો કરો, જોરદાર તાલીથી વધાવશું બધા. એકા એક ઉંદર મામા હતા પણ બહુ તોફાની હતા હો. એટલો સરસ આપણને આનંદ આવ્યો કાલના પ્રસંગ. જોરદાર તાલી તમારા ઉસ્તા માટે થઈ જાય બાપ. રોજ જે આનંદ આવી રહ્યો છે અને સમય ક્યાં જતો રહે છે કઈ ખબર જ નથી પડતી. એટલો સરસ મારા મહાદેવની કથામાં આનંદ આવે. પણ ક્યારે સામે સમજુ શ્રોતા હોય ને તો, સામે શ્રોતા એવા હોય કે આપણને કથા કહેવાનો આનંદ આવે, પૂરા મળે તો રાવ રેડીએ, અધૂરા ન કરાય દિલાની વાત. જે તમારો ભાવ છે બાપ, તમારો પ્રેમ છે આ દીકરી ઉપર, આ પ્રેમને મારા કોટી કોટી નમન છે બાપ. જોરદાર તાલી તમારા બધા માટે થઈ જાય ભાઈ. આવો નાવો ભાવ આ દીકરી ઉપર રાખજો બાપ. અને આગળ આગળ ભગવાન મહાદેવના ચરણોમાં નમન સાથે ઓમ શંકરાય નમઃ નમઃ. ઓમ શંકરાય નમઃ નમઃ. ઓમ નાગેશ્વરાય નમઃ નમઃ. બોલો નાગેશ્વર મહાદેવ.